ગજેરા બીએસસી એગ્રીકલ્ચર જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ચાલુ છે. આજે આપણે આવ્યા છીએ ભેસાણ તાલુકાના છોડવડી ગામે. આપણા ખેડૂત મિત્ર છે એણે ફૂલે માહી એગ્રી ક્લિનિકની ફૂલે માહી ધાણી છે એનું વાવેતર કર્યું છે. તો આ સૌ પ્રથમ જાણીએ, તમારું નામ જણાવજો. કમલેશભાઈ વલ્લભભાઈ પોકિયા. બરોબર. અને આ કેટલા વીઘાનું તમે આ વાવેતર? બે વીઘાનું છે. તમે બિયારણ ક્યાંથી લીધું અને કઈ વેરાયટી છે? જૂનાગઢથી બિયારણ લીધું. હા. અને ફૂલે માહી દાણી છે. બરોબર. તો આ અત્યારે કેટલા દિવસની છે અંદાજે? અત્યારે 97 દિવસ થયા. 97 દિવસ થયા. તમે હાઈટ જોવો, અત્યારે હું 1.5 ફૂટ ઊંધો ધોર્યો છે, ઊભો છું. અને આ 4, 4.5 ફૂટ 5 ફૂટ જેવી હાઈટ છે. ઓલઓવર 4.5 ફૂટ જેવી તો નોર્મલ છે. અને 35% માલ ભરાવાનો બાકી છે, બાકી ભરાઈ ગયો છે. અને હજી 10-15 દિવસ લેશે એવો લાગે છે. તમે વાવેતર કઈ રીતે કર્યું હતું, કેટલું વાવ્યું હતું? અને 3 કિલો વાવેતર કરેલું હતું. બરોબર. અને આમાં 3 રાઉન્ડ ખાલી દૂધ ગોળના જ મેળા છે. બરોબર. અને ફૂગનાશક, કારણ કે આમાં હાલવાની જગ્યા જ નથી. ફૂગનાશક કે બીજી દવા કે કોઈ રાસાયણિક ખાતર નાખવાનો વારો નથી. નકર જો ઈ પડ્યું હોય તો આનો હજી ગ્રોથ અને હાઈટમાં ફેર પડે, માલમાં જી ભરાવામાં ફેર પડે. કારણ કે ખાતર નાખવાનામાં જગ્યા જ નથી, કે હાલવાની જગ્યા નથી. અને આ તો હજી થોડુંક છે, વાતાવરણને ડિફેન્ડ ને થોડુંક થયું. નકર બાકી વાતાવરણ હોય તો હજી આ માલ બહુ વધારે બે. વચ્ચે થોડાક તડકા હતા, તડકા નીકળ્યા, થોડુંક ઝાકર જોઈ, ઝાકર નથી. અને થોડું વાતાવરણ ડેવલપ નથી થયું આ ધાણીને. બરોબર. બરોબર. અને પૂરી માવજત એટલે ખાતર કે જે પોષણ જોઈએ ને એ મળ્યા નથી. બરોબર. તો એ તમે ખુબ સારી માવજત કરીએ, થોડુંક ઘાટું થયું છે. ઘાટું એ તમારો અંદાજ કેવો નીકળે, કેટલું ઉતરશે? 22-23 મણ નો મારો અંદાજ છે. બરોબર. વજન માં તો એટલું નીકળશે. અને વેરાયટી કેવી લાગી? વેરાયટી 1 નંબર ની છે. જો આનો એક ફાયદો એ છે કે આ ગ્રોથ એવું છે કે આના 14-15 દાણા છે એક કુંભડીમાં. આટલું એક કોઈ ધાણી માં ન હોય, આ આટલું 14-15 એક માં છે. બરોબર. અને જે એમાં નાનો દાણો છે એનું પોષણ મળે એટલે એની હારેત થઈ જાય. હારેત થઈ જાય. એ એક સિસ્ટમેટિક હારી છે ધાણીમાં. અને આને કદાચ એક પાન વહેતું હોય ને તો એ લાંબી નથી થતી, ગોળ જ દાણો. મૂળ ધાણીની ખાસિયત જ એ છે, દાણો રહે છે, જેના કારણે ભાવ વધારે આવી ભાવ વધારે આવી શકે. બીજી કઈ ખાસિયત કે ખેડૂતને તમે કહેવા માંગો? જો આમાં તો એ છે કે આનું ઉત્પાદન સારું છે, ફૂગમાં નથી બહુ કઈ સારું છે. પણ અને ઉગવામાં થોડુંક કેવડાવે ઓની હેરો કરતા, પછી ગ્રોથ ઉપડે પછી ઊભી નથી રહેતી. હા. એક થોડુંક રે કે 10-15 દિવસ મોડી પાકે, 10-15 દિવસ ફાલ મોડું આવે, પણ એ 10-15 દિવસમાં ઘણું બધું ઉત્પાદનમાં ફેર પડી જાય. ફરી વાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.